ધ્રાંગધ્રામાં પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીનો રાફડો ફાટ્યો. લોન કરવી હોય તો 5000 આપવા પડે તો જ લોન પાસ થાય. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના શહેરી વિસ્તારમાં પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચો ખોલી ગ્રાહકો પાસેથી ખોટી રીતે પૈસા ખંખેરવાનો ધંધો શરૂ કર્યો છે. વાત કરીએ તો ધ્રાંગધ્રા શહેરમાં કેટલીક પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની દ્વારા લોનના નામે છેતરપિંડીના ઘણા કિસ્સા બનવા પામ્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં મધ્યમ વર્ગના લોકો આવી લોન લેવા માટે મજબૂર બને છે. ધ્રાંગધ્રામાં મધ્યમ વર્ગના લોકોને ધંધો કરવા માટે લોન લેતા હોય છે ત્યારે ખાસ કરીને ધ્રાંગધ્રાની કેટલીક પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની દ્વારા મહિલાઓના ગ્રુપ બનાવી લોન આપતા હોય છે. ત્યારે મધ્યમ વર્ગના લોકોને લોન પાસ કરાવવાના અલગથી પૈસા પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ માગી રહ્યા છે. જો લોન પાસ કરાવી હોય તો 5000 રૂપિયા ફાઇનાન્સ કંપનીના કર્મચારીને આપવા જ પડશે તો જ લોન પાસ થશે. તેવી ધ્રાંગધ્રાની કેટલીક ફાઇનાન્સ કંપનીઓ ના કર્મચારીઓ પૈસાની માંગ કરી રહ્યા છે ત્યારે મધ્યમ વર્ગના લોકો આવી તમામ વાતોમાં આવી શિકાર બનતા હોય છે અને કેટલાક લોકો 5000 રૂપિયાની રકમ આપી લોન પાસ કરાવવા મજબૂર થતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રાની કેટલીક પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા લોકોની પાસે ખોટી રીતે પૈસા પડાવી લોન આપવાનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે અન્ય શહેરો અને દેશભરમાં પણ આવા અનેક કૌભાંડો થતા હોય છે ત્યારે ધ્રાંગધ્રામાં પણ આ કૌભાંડ સારું થયું છે તેને રોકશે કોણ તે પણ એક સવાલ છે. હાલમાં તો આ પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. લોન લેવી હોય તો લોન લેવી હોય અને લોનના નામે પૈસા પડાવવાનો ધંધો શરૂ થયો છે. તમારા કેટલા પૈસા લીધા છે અમને આ બેંક વાળાએ સાત મહિલા વાળાએ? અને કીધું તું હું તમને હવે હું કે બેંક વાળા 10000 રૂપિયા ઘરે આવીને અમને ખગડાવવા પૈસા